આ ત્રણ રાજ્યો બૃહદ મુંબઈ માંથી અલગ કરવા મહાગુજરાત આંદોલન થયું ત્યારે આપણે શેમાં હતા બૃહદ મુંબઈ જ્યારે મહાગુજરાત આંદોલન શરૂ થયું ત્યારે આપણે મહારાષ્ટ્રમાં હતા કે બૃહદ મુંબઈમાં બૃહદ મુંબઈ આપણું રાજ્ય આપણે અત્યારે માર્કશીટ ખોવાની હોય તો ક્યાં આવીએ છીએ ગાંધીનગર

શરૂઆત પાયો તો છે અને ઓગણીસો સમિતિ માં બંને અશ્વ પછાડશે ઓગણીસો એકાવન માં મહાગુજરાત સીમા સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી બે હાજર બાર ડીવાય માં બેઠો પૂછાનો બે હાજર બાર પ્રશ્ન પૂછાનો હતો મહાગુજરાત સીમા સમિતિ ઓગણીસો ના અધ્યક્ષ કોણ હતા અને અહીંયા જવાબમાં પુરુષોત્તમ દાસ ત્રિકમ દાસ હતા મહાગુજરાત સીમા ની રચના ઓગણીસો એકાવન મહાગુજરાત સીમા સમિતિ ના અધ્યક્ષ પુરુષોત્તમ દાસ

ડાંગમાં કેટલા તાલુકા આવા નામ ઝડપથી યાદ નથી રહેતા ડાંગ નો ગુજરાતમાં સમાવેશ થાય એના માટેનો અહેવાલ નાનુભાઈ દેરાસરી આપ્યો હતો અને ડાંગ માટેની લડત છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ઘેલુભાઈ નાયકે શરૂ કરી હતી અને અંતે પછી ડાંગ સમાવેશ કરવો પડ્યો હતો તો મહાગુજરાત સીમા સમિતિ શબ્દ બદલાઈ ગયો મહાગુજરાત પરિષદ ની રચના ઓગણીસો બાવન માં ભાઈ કાકાની પ્રેરણાથી

મહાગુજરાત પરિષદ ઓગણીસો બાવન પ્રેરણા કોની ભાઈ કાકાની અધ્યક્ષ કોણ હિંમતલાલ શુક્લ આ બંને પોઈન્ટ ઉપાડે છે મિત્રો અહીંથી પાયો મહાગુજરાત નો નખાઈ ગયો છઠ્ઠી ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ જાહેરાત થઈ અને આંચકો લાગ્યો ગુજરાત અલગ ગુજરાત છે એ આપણને મળ્યું નહીં અને પરિણામે મિત્રો મહાગુજરાત આંદોલન નું નગારું વાગી ચુક્યું હતું એ તારીખ આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પન મહાગુજરાત લડત નો પ્રારંભ આઠ પોઈન્ટ સીધા પોઈન્ટ હરેક વાક્ય પરીક્ષા લક્ષી બનતું જશે મહાગુજરાત આંદોલન ક્યારે શરૂ થયું હતું આઠ ઓગસ્ટ ઓગણીસો ને છપ્પન

મહાગુજરાત મહાગુજરાત લડત નો નારો હતો આ લડત નો નારો કયો હતોંગે મહાગુજરાત આવું પૂછાય મહાગુજરાત લડત નો મુખ્ય નારો મહાગુજરાત આઠ મહિના ચોવીસ દિવસ મહાગુજરાત લડત નો મુખ્ય નાડો લે કે રહેગે મહાગુજરાત મિત્રો લડત વિદ્યાર્થી સરઘસ કાઢ્યો આક્રોશમાં હતા વિદ્યાર્થીઓ એક જુસ્સો હતો અને એવામાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કાળો દિવસ બની રહ્યો ગુજરાત માટે કોણ જવાબદાર હતો આ ગોળીબાર માટે કોણ શહીદ થયા હતા પાંચ વિદ્યાર્થી પાંચ વિદ્યાર્થી પૂનમચંદ કૌશિક વ્યાસ અબ્દુલ પીર ભાઈ પાંચ વિદ્યાર્થી આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના ગોળીબાર નીચેના કોણ શહીદ થયા ન હતા નામ છે વિનોદ કિનારી વાલા ધ્યાન રાખજો

તે સમયે લાલ દરવાજા પાસે કોંગ્રેસનું કાર્યાલય અને કોંગ્રેસના ગુજરાત મહામંત્રી હતા ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાર્થીઓ ગયા ઠાકોરભાઈ દેસાઈને પૂછ્યું જવાબદાર કોણે તો ગોળીબાર કોના કેવાતી થયો છે શું સમજો છો તમે અમને આ નિર્દોષ વિદ્યાર્થીઓ પર કેમ ગોળીબાર કર્યો અને ત્યારે મિત્રો ઠાકોરભાઈ દેસાઈના મોહમાંથી શબ્દ નીકળ્યો પરીક્ષા પૂછાતું થઈ ગયો બંદુક માંથી નીકળેલી ગોળીઓ માં કોઈના સરના માં હોતા નથી લાસ્ટર ચૌદ દિવાય માં આ પ્રશ્ન આવ્યો હતો આ એક્ઝામમાં પ્રશ્ન આવ્યો હતો મહાગુજરાત આંદોલનમાં બંદુક માંથી નીકળેલી ગોળીઓમાં કોઈના સરનામા હોતા નથી કોણ બોલ્યું હતું મેં બ્રહ્મકુમાર ભટ્ટ લીધું કારણ કે થોડુંક જાણીતું લાગ્યું આ તો એમ હતું કાત કોઈ દે લેતા શું મિત્રો ભૂલ થશે મહાગુજરાત આંદોલનના કેટલાક સ્ટેટમેન્ટ મગજમાં બેસાડવા પડશે

આ ગોળીબાર પછી રવિશંકર મહારાજે સ્ટેટમેન્ટ એવું આપ્યું બંદૂક ની ગોળીઓ લખોટી ની જેમ રમીશું આ ગોળીબાર પછી એક મહિનો ખાવાનું ભાવ્યું નથી આ કોને કહ્યું હતું રવિશંકર મહારાજ રવિશંકર મહારાજ નું સ્ટેટમેન્ટ એક્ઝામ માં પૂછાય આઝાદી ગાંધીજી આઝાદી પછી બંદૂક ની ગોળીઓ મિત્રો આ સ્ટેટમેન્ટ પણ એક્ઝામ સ્ટેટમેન્ટ બની શકે છે રવિશંકર મહારાજ નું મિત્રો અહીંયા મારે વાત કરવી છે આઠમી ઓગસ્ટ ના નું સમાચાર પત્ર જનસત્તાએ મિત્રો જનસત્તા સમાચાર પત્ર એનું પ્રથમ પૃષ્ઠ જનસત્તા સમાચાર પત્રનું પ્રથમ પૃષ્ઠ કોરું રાખવામાં આવ્યું પહેલું જ પાનું કોરું જનસત્તાએ રાખ્યું અને આ જનસત્તાના તંત્રી પૂછશે અહિયાં પ્રશ્ન ત્રણ રીતે પૂછાય

એમાં લખ્યું હતું શહીદો કે નામ જેને જીનોને ગુજરાત આંદોલન વેધક બન્યું અને આ જ સમયમાં મિત્રો આઠ ઓગસ્ટ ઓગણીસો જો પાછું પાછું એક પ્રશ્ન આવ્યો મહાગુજરાત પગલા સમિતિની રચના

મહાગુજરાત સીમા પરિષદના અધ્યક્ષ કોણ પુરસોતમદાસ ત્રિકમદાસ મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હિંમતલાલ શુક્લ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ ડોક્ટર શૈલેષ અનંત ભૂલતા તો મિત્રો અહિયા સ્ટુડન્ટ યુનિયનના લીડર છે એને પણ ટેકો આપ્યો અને આજ સમયમાં મિત્રો મહાગુજરાત લડતને સમર્થન આપનાર હરિહર ખંભો બ્રહ્મકુમાર ભટ્ટ સાહિત્ય લડત માં ખુલ્લો ટેકો આપ્યો અને આંદોલન વેધક બન્યું મિત્રો આજ સમયમાં બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ચુની ભાઈએ રાજીનામું આપ્યું કેટલીક ઘટનાઓમાં બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ રાજીનામું આપ્યું અને પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી નહીં નહીં થાય ટોપી બને અને એક્ઝામમાં એમ પણ પૂછીએ મહાગુજરાત લડતમાં સૌથી વધુ રાજીનામા કયા જિલ્લામાંથી પડ્યા હતા મહેસાણા સૌથી વધુ કોંગ્રેસના રાજીનામા મહેસાણા જિલ્લામાંથી પડ્યા હતા

પહેલી ઓક્ટોબર ઓગણીસો છપ્પન ખાતે જવાહરલાલ નહેરુ ની સભાનું આયોજન થયું મિત્રો મહાગુજરાત લડતમાં પોઈન્ટ આ પૂછાય છે પરીક્ષામાં તમને આ પ્રશ્ન આવી રીતે પૂછ્યા મહાગુજરાત લડત દરમિયાન જવાહરલાલ નેહરુની ની સભા કયા સ્થળે યોજાણી હતી લાલ દરવાજા બિલકુલ સમાંતર સભા સમાંતર એટલે એ જ દિવસે એટલા જ વાગ્યે એ જ શહેરમાં ઇટ ઇઝ એ સમાંતર સભા તો મિત્રો આ સમાંતર સભા એ જ શહેરમાં એટલા જ વાગ્યે મિત્રો કોને યોજી મહાગુજરાત આંદોલનમાં સમાંતર સભા ઇન્દુલાલ યાજ્ઞિક ની લો કોલેજ ખાતે જવાહરલાલ નહેરુ ની લાલ દરવાજા મિત્રો આ સભામાં મંડપ નાખવામાં આવ્યા હતા પાણી પવા પવાબાટા બધી વ્યવસ્થા કરી હતી

દબાવી શકાય તેમ નથી જવાહરલાલ નહેરુ આંદોલન ના વિરોધી કે સમર્થક વિરોધી ગુજરાત આંદોલન ના ઠાકોરભાઈ દેસાઈ જવાહરલાલ નહેરુ તો મિત્રો આ સમાંતર સભાનું એક્ઝેક્ટલી સેન્ટર પૂછે હિન્દુ ચાચાની ની સમાંતર સભા કયા સ્થળે યોજાની હતી લોલેજ રીક્ષાલાલમાં મિન રિક્ષા વાળો પૂછે ક્યાં જવું છે લો કોલેજ હિન્દુ ચાચા હા ભેજા ભેજા એટલું વાતાવરણ છે એ મિત્રો તે સમયે બન્યું હતું સ્વયંભૂ જનમેદની ઉમટી પડી

ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ મોરારજીભાઈ અને આ બાજુ લોકોએ જનતા કર્યો સ્વયંભુ અને મોરારજી વેલ્યુ

હરગોવિંદ શેઠે મોસંબી નો રસ પાઈને પારણા કર્યા હતા અમૃતલાલ હરગોવિંદ શેઠ

હરગોવિંદરારજીભાઈ દેસાઈ ને સાનો રસ પાઈને પારણા કર્યા કેરી નો રસ શેરડી નો રસ લીંબુ નું પાણી કે મોસંબી નો રસ

અમૃતલાલ હરગોવિંદ શેઠ મિત્રો વ્યક્તિ યાદ રાખવાના અમૃતલાલ હરગોવિંદ શેઠ ભૂલતા નહીં ભૂલો ભલે બીજું બધું અમૃતલાલ હરગોવિંદ શેઠ રહસ્યનો મોસમ્બીનો કોને પાયો મોરાર જે ભાઈ એ કહેજું એકાદો એટલા આવું નહીં કે તો મિત્રો આ પોઈન્ટ્સ પણ મને છે એક્ઝામેબલ પોઈન્ટ છે તમે આવું વાંચતા નથી પેપરમાં આપણે એટલું વાંચીએ છીએ માર્ક્સ કેમ નથી આવતો બધા વાંચે છે જ આપણે વાંચીએ છીએ કોમન વાંચીએ છીએ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ કોણ થાય છે બધા કરતા થોડુંક અલગ વિચાર્યું અને એ પ્રસ્તાવને અલગ લખ્યું જો બાકી બધું હરખું જ આવે પણ ત્રણ લીટીની સ્ટાન્ડર્ડ પ્રસ્તાવના લખે પેલા ને એમ થાય કે ના આનામ કાંઈ ન ઘટે બાકી બધા સંપત્તિ લઈને બે જાય છે આમાં એક જ વાંચતા હોય છે ને એક જ બધાની શરૂઆત અહીંયા જ થાય નિબંધ હોય ને તો ભારતમાં ઘણી ઋતુઓ છે નિબંધ આપ્યો વરસાદ ઋતુ નિબંધ લખો એટલે સંપૂર્ણ વાંચ્યો સ્ટાર્ટ આવે ભારતમાં ઘણી ઋતુઓ છે શિયાળો ચોમાસું ઉનાળો હરેક નું કોમન વાંચ્ય આવે પણ એક વિદ્યાર્થી એવો છે કે એની શરૂઆત આખી અલગથી કરશે એ નહીં કરે શરૂઆત કે ભારતમાં ત્રણ ઋતુ આવેલી છે એ અલગ કોટેશન બાંધીને નવી શરૂઆત કરશે એ ગોલ્ડ મેડલિસ્ટ નહીં બાકી આપણે મિત્રો ઘટના એક હિન્દુ ચાચા સરઘસ કાઢે છે જેને મસાલ સરઘસ કહેવામાં આવે છે મહાગુજરાત આંદોલન દરમિયાન એકત્રીસ મી ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ એક મસાલ સરઘસ નીકળ્યું અને મસાલ માં ઇન્દુલાલ યાજ્ઞિકાદી આ વ્યક્તિનું નામ છે પ્રવીણ ચાલીસા હજારે મિત્રો એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો રોજ યાજ્ઞિક

શહીદ સપ્તાહ નું આયોજન ક્યારે થયું હતું એક થી આઠ ઓક્ટોમ્બર શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યું મહાગુજરાત આંદોલનમાં એક થી આઠ ઓક્ટોમ્બર ને શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યું આ પોઈન્ટ પણ એક્ઝામ નો બન્યા છે તો મિત્રો આપણે યાદ રાખીશું અને હવે મિત્રો મહાગુજરાત જનતા પરિષદ ની રચના કરવામાં આવી જો પાછા અધ્યક્ષ મહાગુજરાત જનતા શબ્દ આવ્યો એટલે સમજે કે હિન્દુ ચાચા આવે મહાગુજરાત જનતા પરિષદ જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક તારીખ ભૂલતા નહી નવ સપ્ટેમ્બર ઓગણીસો છપ્પન મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરવામાં આવી નવ સપ્ટેમ્બર ઓગણીસો છપ્પન અધ્યક્ષ કોણ હિન્દુલાલ યાજ્ઞિક મહામંત્રી કોણ અને મહામંત્રી હરિહર ખંભોળ સંયોજક કોણ બ્રહ્મકુમાર પાટ મહાગુજરાત જનતા પરિષદ નું કાર્યાલય ક્યાં રિલીફ રોડ ના રિલીફ રોડ

અમદાવાદના રિલીફ રોડ પર નિશાપોળ નાકે રાખવામાં અદાણી ભાઈ મોરારજીભાઈ દેસાઈ લડતના વિરોધી કે સમર્થક

એ પણ વિરોધમાં અને એટલે જ આપેલું સ્ટેટમેન્ટ સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહીં થાય રતુભાઈ આપેલું સ્ટેટમેન્ટ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે

પૂછાય બ્રહ્મકુમાર ભટ્ટ નું મગજ ગયું એને સ્ટેટમેન્ટ આપ્યું અગ્યાર મોરારજી આવે બાવીસ નેહરુ આવે તોય મહાગુજરાત ને બનતું અટકાવી શકાશે નહી બ્રહ્મકુમાર ભટ્ટ મોરારજી નું સ્ટેટમેન્ટ ફરી એકવાર આવા કેટલાક સ્ટેટમેન્ટ પૂછાય છે

હિંદના હિત માટે હું ગુજરાતને હોડમાં મૂકી શકું છું પણ ગુજરાતના હિત માટે હિંદને નહીં મોરારજી દેસાઈ નું સ્ટેટમેન્ટ છે અને ફરી મોરારજી દેસાઈનું સ્ટેટમેન્ટ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ एग्जाम આવું બધું પૂછવા માંડ્યાસ મહાગુજરાત લડતમાં એવું કોણે કહ્યું હતું જરૂર પડે તો હું ઉભો રહીને ગોળીબાર કરાવીશ મોરારજી દેસાઈ હરેક ના સ્ટેટમેન્ટ છે એક્ઝામેબલ સ્ટેટમેન્ટ છે મિત્રો યાદ રાખવા ઘટે અને પૂછાય તેવા સ્ટેટમેન્ટો છે આ બધા તો એ પણ આપણે યાદ રાખીશું કે પરીક્ષામાં જેવા જેવા સ્ટેટમેન્ટ પૂછાય એ યાદ રેવા જરૂરી છે મિત્રો આ પૂછે પૂછે સો ટકા

ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે અને પૂછી શકે તેવા કેટલાક પોઈન્ટમાં આપણને અહીંયા પણ તકેદારી રેવી જોઈએ મિત્રો ત્યાર પછીની ઘટનાક્રમ શું થાય છે મિત્રો મહાગુજરાત લડત વધારે સક્રિય બની રહી છે અને એવા સમયે ચૂંટણી આવે છે ધારાસભા અને લોકસભાની ચૂંટણી આવી મિત્રો મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું કે આપણે ચૂંટણીમાં જંપલાવું છે અને એક્ઝામમાં પૂછાતું થયું કે મહાગુજરાત જનતા પરિષદનું

બુલેટ નો જવાબ બેલેટ થી આપશે બુલેટ એટલે પેલી બંદૂક ની ગોળીઓ બેલેટ એટલે મત પત્ર લખો અમદાવાદ ની પ્રજામેન હતું હિન્દુ નું મિત્રો આ પણ પૂછાય તો યાદ પૂછાયું મિત્રો આજ સમયગાળા દરમિયાન હજુ એક પોઈન્ટ આપણે બાકી રહી ગયો થોડો

વામનરાવ ધોળકિયા પંથ પ્રશ્ન તમને આમ પણ પૂછે મહાગુજરાત લડતમાં ગોળીબાર થયો તે પંચના અધ્યક્ષ કોણ હતા વામનરાવ ધોળકિયા આ પંચ કેટલા સભ્યોનું બનેલું હતું ત્રણ અન્ય બે કોણ અન્ય બે સભ્યો કોણ હતા બાબુરાવ

એવા સમયે એક ઘટના એ બને છે કે શહીદોની યાદમાં માં ખાંભી મૂકવાનું આયોજન ગોઠવે છે અને આઠ ઓગસ્ટ ઓગણીસો અઠાવન ના રોજ કોંગ્રેસ કાર્યાલય સામે ખાંભી મૂકવામાં આવી શહીદો બીજા દિવસે મિત્રો ખાંભીને પાડી દીધી અને પરિણામે મહાગુજરાત લડત દરમિયાન જ શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ થઈ ગયો શહીદ સ્મારક સત્યાગ્રહ સત્તર ઓગસ્ટ ઓગણીસો અઠાવન ખાંભી મૂકી ત્યાં આઠ ઓગસ્ટ ઓગણીસો અઠાવન માં એને પાડી દીધી અને પરિણામે સત્યાગ્રહ થયો

માટેના પંચ નું નામ શું કોટવાલ પંચ મિત્રો શહીદ સ્મારક સત્યાગ્રહ સત્તર ઓગસ્ટ ઓગણીસો અઠાવન બસો ને છવીસ દિવસ અંતે અંતે આઝાદ ગુજરાત સ્વતંત્ર થઈ ગયું અને છેક મોડે થી શહીદો મૂકવામાં આવી એ તારીખ હતી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો અડસઠ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો મહાગુજરાતના શહીદોની ખામી નું ઉદઘાટન કોના હાથે કરવામાં આવ્યું ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના સહીદોની ખામી નું ક્યારે થયું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો અડસઠ ભૂલતા નહીં અહીં અઠાવન ન લખતા તમે લખવા પ્રેરાશો અડસઠ માં મિત્રો નું ઉદ્ઘાટન થયું અને આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ હોય તે જરૂરી છે અને પૂછી પણ શકે તો અહીંયા પણ આપણને ખાતરી રહેવી જોઈએ કે શું આવે અંતે મિત્રો આ મહાગુજરાત આંદોલનના પરિણામે છે કે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવો પડ્યો પણ કેટલાક હજુ આના છે એવા કેટલાક મહાગુજરાત પરના પુસ્તકો પર જંગ પુસ્તક ના લેખક મહાગુરાત નો લેખક બ્રહ્મકુમાર ભટ્ટ મહાગુજરાત નો જંગ લેખક ના પુસ્તક બ્રહ્મકુમાર ભટ્ટ મહાગુજરાતના નિરક્ષર ઈશ્વર પેટલીકર ઇન્દુલાલ યાજ્ઞિક ની આત્મકથા એક ભાગ માયા એમાં મહાગુરાત આંદોલન નો ઉલ્લેખ થયેલો છે અને આત્મકથાનો એક ભાગ માયા એમાં પણ મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ થયેલો છે તો આપણ ખાસ રાખીશું કે મહાગુજરાત આંદોલન ના સંદર્ભમાં કેટલાક પુસ્તકોને પણ યાદ કરવા મિત્રો મહાગુજરાત આંદોલન

માતર તાલુકાનું રઢુ વતન મહેમદાબાદ નું સરસવણી મહેમદાબાદ અને માતર બંને ખેડામાં આવે છે એનો જન્મ રઢુ માં થયો માતર તાલુકો અને વતન હતું મહેમદાબાદ નું સરસવણી આજ રવિશંકર મહારાજ અને ગુજરાતના બીજા ગાંધી મુખ સેવક કળિયુગ ઋષિ બોરિંગવાલા તરીકે ઓળખવામાં આવે છે કરોડપતિ ભિખારી નું બિરુદ પણ રવિશંકર મહારાજ ને અપાયેલું છે અને ઝવેરચંદ મેઘાણી એ માણસાયના દીવા કોનું જીવન ચરિત્ર છે રવિશંકર મહારાજ મિત્રો રવિશંકર મહારાજ વિશે એવું કહેવાય છે કે ઓગણીસો ને વીસ માં એક સભામાં એવો ગયા હશે અને એમના ચપ્પલ ચોરાઈ ગયા કે બુચ માર્યા છે મિત્રો જયારે બહાર આવે છે અને એમને ખ્યાલ આવ્યો કે મારા ચપ્પલ બુચ મરાણા છે આજીવન પ્રતિજ્ઞા લઈ લીધી રવિશંકર મહારાજે આજીવન પ્રતિજ્ઞા લીધી હવે હું આજીવન પગરખા પહેરીશ નહીં પૂછે એકદમ નીચે કયા મહાનુભાવ પગરખા ચોરાય જતા આજીવન પગરખા ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી લોકો જવાબ લખે ગાંધીજી ગાંધીજી જ લખે પણ જવાબ આવે છે મોરારજી દેસાઈ હાલો સોરી રવિશંકર મહારાજ એટલે

રવિશંકર વ્યાસ રાખો આપડે પછી જયારે ઓપ્શન ના મળે ત્યારે નહીં પૂછાય આવું જો સમજવા જેવું છે ગુજરાત નો સ્થાપના દિવસ નીચેનામાંથી કોના હસ્તે ઉજવવામાં આવ્યો આપણે રવિશંકર મહારાજ ગોતવી જડે એટલે આપણને આ રવિશંકર વ્યાસ એ જ રવિશંકર મહારાજ આ બોલવાનું નથી ગાંધી આશ્રમ પહેલી મે ગુજરાત નો સ્થાપના દિન પહેલી મે ગુજરાત નો ગૌરવ દિન પહેલી મે મજૂર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ નીચેના માંથી ક્યાંના વતની હતા હૈદરાબાદ મહેંદી નવા જંગ છે હૈદરાબાદ ના વતની હતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા છે અમરેલી ના વતની હતા